मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में, रोग में, हर मुसीबत में मेरे मन को ही काफी है तुझे। दुख में, रोग में, हर मुसीबत में मेरे मन को ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। दस हजारों में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। दस हजारों में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मुसीबत में मेरे मन को ही काफी है तुझे। दुख में, रोग में, हर मुसीबत में।
मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। मेरे मन वो ही काफी है तुझे। मेरे मन वो ही काफी है तुझे।
માં આપ સર્વનો આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં હું મારા ખરા હૃદયથી આવકાર કરું છું. સૌપ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું આ સુંદર તક અને સમય માટે, એ સાથે સાથે આપણા માન્ય વિશ્વ સાહેબ અને સેક્રેટરી સાહેબનો પણ હું આ સમય આભાર માનું છું. આવો આપણે આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીની શરૂઆત કરતા આપણા પહેલા આપણે પ્રાર્થનામાં આપણે જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અને કૃપાળુ ઈશ્વર પિતા, પ્રભુ મેં તમારો આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરે છે. તમે સવારથી અત્યાર સુધી તમે અમારી સંભાળ અને ચિંતા રાખી છે અને આ સાંજની પળોમાં પ્રભુ મેં તમારા વચનો શીખવા અને સમજવા જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ તમે અમારા ઉપર કૃપાવાન થજો. જેઓ આ સમય પ્રભુજી તમારા વચનો સાંભળી રહ્યા છે, આ દરેકના જીવનમાં પ્રભુ તમે કાર્ય કરજો. જેઓ એ સમય ફાળવ્યો છે તે સર્વને પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ અમારો આ એકઠા મળવાનું એ આશીર્વાદિત બની રહે માટે પ્રભુ મેં તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ સુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રભુના અદ્ભુત અને જીવન વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાને લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેના વચન 53 થી લઈને 8મા અધ્યાય ને 11મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. યોહાન 7મો અધ્યાય તેની 53મી કલમ થી લઈને 8મા અધ્યાય ની 11મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન એ આ પ્રમાણે એ જણાવે છે, પછી તેઓ પોતપોતાને ઘેર ગયા, પણ ઈસુ જૈતુના પહાડ પર ગયો. પરોઢીએ તે ફરી મંદિરમાં આવ્યો, ત્યારે સગળા લોકો તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને બોધ કર્યો. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરિસીઓ વ્યભિચારમાં પડેલી એક સ્ત્રીને લાવે છે અને તેને વશમાં ઊભી રાખીને તેઓ તેને કહે છે કે ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાય છે. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી, તો તું તેને વિશે શું કહે છે? પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ એ કહ્યું. પણ ઈસુએ નીચા ભણીને ભોય પર આંગળે લખ્યું. તેઓએ તેને પૂછ્યા કર્યો, ત્યારે તેણે ઊભા થઈને તેઓને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. ફરી તેને નીચા ઉડીને આંગળે વડે ભોય પર લખ્યું. તેઓ એ સામેને ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે ભાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ધરાવતો, તો ચાલી જા, હવેથી પાપ કરતી ના. આ પ્રભુના અદ્ભુત અને જીવન વચનો છે જે વાંચવાથી તથા સાંભળવાથી તે આપણને આશીર્વાદિત કરે છે. પ્રભુના વચનોના પ્રકાશમાં જઈએ તે પહેલા આપણે ટૂંકી પ્રાર્થનામાં આપણે જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારા અદ્ભુત અને જીવન વચનો પ્રભુ અમે વાંચ્યા છે અને પ્રભુ હવે એ સમજવા અને શીખવા અમે જઈ રહ્યા છે. જે શિક્ષણ પ્રભુ તમે 12 શિષ્યોને, શાસ્ત્રીઓ અને ફરિસીઓને અને પ્રભુ તમારા સમયમાં જે લોકો હતા તે તમામ લોકોને શિક્ષણ પ્રભુ તમે તેમને આપ્યો અને એ શિક્ષણ એટલું જ અગત્યનું અને મહત્વનું એ આજની આ પેઢીને માટે પણ છે. અને માટે પ્રભુ મેં પ્રાર્થના વિનંતી કરી છે કે આ વચનનો પ્રકાશ પ્રભુ તમે અમારા ઉપર પાડજો, તમે બોલજો અને અમે સાંભળીએ. કોઈ પણ પ્રકારનો ભીત ન કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અમને નડે નહીં, પણ પ્રભુ અમે બહુ સહેલાઈથી તમારા વચનો સમજી શકીએ, શીખી શકીએ, હૃદયમાં ઉતારી પણ શકીએ અને બીજાને શીખવી પણ શકીએ એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ સુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રભુ સુ ખ્રિસ્તના નામમાં ફરીકર આપ સર્વનો હું મારા ખરા હૃદયથી આવકાર કરું છું. પ્રભુનો આભાર જ માનીએ છીએ અને પ્રભુને નામની આપણે સ્તુતિ કરે છે કે કેટલી સુંદર પ્રભુએ એ યોજના કરી છે કે જેમાં આપણે ઓનલાઈન એ બાઇબલ સ્ટડીનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે જ આપણે જે પ્રભુના વચનો વાંચ્યા ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક
બિના એક ઘટના એ બનવામાં આવે છે. હવે આ ઘટના અભિના એ પ્રભુ સુ ખ્રિસ્તની એ સામે આવે છે. હવે આ બિના કે આ ઘટના એ શા માટે બનવામાં આવે, શા માટે એ ક્રિયા ઘટના એ ઉપસ્થિત કરવામાં આવી એ આપણે જોઈ રહ્યા છે. શાસ્ત્રીઓ અને ફરિસીઓની આ એક ચોક્કસ પ્રકારનો એક પ્લાન હતો, વેલ પ્લાન તેઓનો હતો, અને આ યોજનામાં એ પ્રભુ સુ ખ્રિસ્ત એ પડે, આ યોજનામાં પ્રભુ સુ ખ્રિસ્ત એ પડે અને તેમાં તેઓની નામોશી થાય અને તેમની એ નામોશી થાય અને તેમની એ વાતમાં તેઓ સપડાઈ જાય, તેમના પર તેઓ તો હમત મૂકી શકે અને એવા તેઓના એ પ્રયત્નો હતા અને આ પ્રયત્નોમાંથી તે નીકળી ના શકે એવા વેલ પ્લાન સાથે આ શાસ્ત્રીઓ ફરિસીઓ એ પ્રભુ સુ ખ્રિસ્તની એ પાસે એ આવ્યા હતા. જો કદાચ તેને મારવાનો કહે તો પણ તેઓ ફાવી જાય અને જો કદાચ પ્રભુ સુ ખ્રિસ્ત કે તેને છોડી દો, માફ કરવામાં આવે તો પણ પ્રભુ સુ ખ્રિસ્ત જાણે કે આ તેમની યોજનામાં કે ફસાઈ જાય અને એવા વેલ પ્લાન સાથે કે પ્રભુ સુ ખ્રિસ્તની પાસે આ શાસ્ત્રીઓ અને ફરિસીઓ એ આયા હતા. પ્રભુ ઈસુના સમયમાં જો કાયદાકીય વિષય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેનો નિવેડો મેળવવા માટે, તેનો ચુકાદો મેળવવા માટે લોકો એ રાબી પાસે આવતા હતા. જે ગુરુ હોય તેની પાસે તેઓ આવતા હતા અને આ શાસ્ત્રીઓ ફરિસીઓ એ પ્રભુ સુ ખ્રિસ્તને એ રાબી ગણતા હતા અને માટે તેનો ચુકાદો મેળવવા માટે આ વ્યભિચારો પકડેલી સ્ત્રીને એ તેનો ચુકાદો થાય, તેનો નિવાડો આવે તેના માટે આ સ્ત્રીને લઈને શાસ્ત્રીઓ ફરિસીઓ એ પ્રભુ સુ ખ્રિસ્તને એ પાસે એ આવે છે. યહૂદી કાનૂનો પ્રમાણે વ્યભિચાર એ તો અતિ ભારે ગુનો એ ગણવામાં આવતો હતો અને એવું કહેતા હતા કે મૂર્તિ પૂજા કરવી, ખૂન કરવું એ વ્યભિચાર કરો. આ ત્રણ ગુના કરવા કરતા એ વ્યક્તિએ મરી જવું એ વધારે એ સહેલું તેઓ ગણતા હતા અને આ વ્યભિચાર એ તો આ ત્રણમાંનો એ સૌથી એ ગંભીર ગુનો હતો અને એ ગંભીર ગુનાની જે સજા હતી એ તો મોત હતી અને માટે પ્રભુ સુ ખ્રિસ્ત તેનો ચુકાદો એ મોત કરે, કાં તો તેને છોડી દે, આ બે માંથી કોઈ બી ક્રિયા કરે અને એવા હેતુ સાથે એ તેઓ તેની પાસે આવે છે અને તેઓ વચનોનો પણ ઉપયોગ કરે છે. એ વચન 5 માં તેઓ કહે છે કે હવે પ્રભુ મૂસા નિયમ શાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારે તો તું તેના વિશે શું કહે છે, પ્રશ્ન કરે છે અને પ્રભુ જવાબ આપે એવા તેઓના પ્રયત્નો હતા. તો આ મૂસા નિયમ શાસ્ત્રમાં શું કહે છે ચાલો આપણે એ થોડુંક આપણે જોઈ લઈએ. જૂના કરારમાં આપણે જો જોઈએ તો લેવીઓનો પુસ્તક તેનો 20મો અધ્યાય અને જો તેની 10મી કલમમાં આપણે જોઈએ તો ત્યાં ઘણી આ પ્રમાણે લખ્યું છે અને જે પુરુષ બીજી પુરુષની સ્ત્રીની સાથે જાહેર કર્મ કરે એટલે પોતાના પડોશીની સ્ત્રીની સાથે જાહેર કર્મ કરે તે જાહેર કર્મી તથા જાહેર કર્મીણી બંને નિશ્ચિત માર્ય જાય અને તેને મરણ પામે એવું લખવામાં આવ્યું છે પણ ત્યાં સ્પષ્ટ લખવામાં નથી આવી કે એવી સ્ત્રીને કેવી રીતે મારી નાખે. પણ જો આપણે વધુ અભ્યાસ કરીને આગળ જઈએ પુનર્નિયમમાં તો પુનર્નિયમ 22 અને 13 થી જો 24 કલમ આપણે વાંચીએ તો ત્યાં એ છોકરી જેનો વિવાહ થઈ ચૂક્યો છે એવા સંબંધી શિક્ષા એ લખવામાં આવે છે. ત્યાં ઘણી લખવામાં આવ્યું છે કે તેને તથા તે પુરુષને શહેરના દરવાજા બહાર લઈ જઈને પથ્થરે મારીને મારી નાખ્યો. એ સ્ત્રી અને પુરુષ બંનેને શહેરનો જે દરવાજો છે તેની બહાર લઈ જઈને એ પથ્થરે એ મારીને એ મારી નાખ્યો. આમ જો કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ શાસ્ત્રો અને ફરિસીઓ જે કહેવું હતું એ તો વ્યાજબી હતું. હા, એનું કહેવું એ ચોક્કસ એ વ્યાજબી હતું અને આ ભાઈ કે આ સ્ત્રી એ મરણ દંડને એ પાત્ર હતી અને આ વાતનો એ ફેસલો જાણે કે પ્રભુ સુ ખ્રિસ્ત એ પોતે કરે તે બોલે એવા તેઓના પ્રયત્ન હતા. કલમ 6 માં આપણે જોઈએ છીએ કે શાસ્ત્રીઓ અને ફરિસીઓ એ તો બહુ જ મતલબથી
પ્રભુ શ્રી કૃષ્ણ સંકળામણમાં લાવે, દોષમાં લાવે એવા હેતુ સાથે આ સ્ત્રીને એ ત્યાં તેઓ લાયા હતા. અને પ્રભુ શ્રી કૃષ્ણ જે પણ અભિપ્રાય હશે, પ્રભુ શ્રી કૃષ્ણ જે ચુકાદો હશે, તેમાં પ્રભુ શ્રી કૃષ્ણ એ સંકળામણમાં આવી જાય, એ દોષમાં આવી જાય, અને એવા તેઓના એ પ્રયત્ન હતા. જો પ્રભુ શ્રી કૃષ્ણ આ સ્ત્રીને પથ્થરે મારવા વિશે કે, તો કયા દોષમાં પ્રભુ શ્રી કૃષ્ણ આવી જાય? તો પ્રથમ જે દોષ હતો એ હતો કે જે પ્રેમ અને દયા માટે તેમણે જે નામ મેળવ્યું હતું તે મટી જાય. પ્રભુ શ્રી કૃષ્ણે જે નામ મેળવ્યું હતું પ્રેમ અને દયાનું, અને એ નામ એ મટી જાય, અને એમ પ્રભુ શ્રી કૃષ્ણના હકમાં જાણે કે ગુનો જાણે કે દાખલ થાય એવી બાબત હતી. બીજી જે બાબત હતી એ પાપીઓનો મિત્ર તે હતો એવું લોકો કહેતા હતા, અને પાપીનો મિત્ર મટી જાય એવા તેઓના એ પ્લાનિંગ હતા. ત્રીજી જે બાબત હતી એટલે કે રોમન કાયદાના એ અથડામણમાં આવે, જે રોમન કાયદો છે એને અથડામણમાં આવે, એટલે કે યહૂદીઓ મરણદંડ કોઈ વ્યક્તિને એ જાહેર કરી ના શકે. મરણદંડનો જે કાયદો છે એ કેવળ રોમન સરકાર જ આપી શકે. અને એવો હતો, અને જો પ્રભુ યેશુ ખ્રિસ્ત એમ કહે કે તેને પથ્થરે મારે અને જો મરણ પામે તો એવું ગણાય કે રોમન કાયદાના એ અથડામણમાં એ આવે છે. ચોથી જે બાબત છે એટલે કે આ સ્ત્રીને મારી નાખવામાં આવે, તો એક સાથે જે જનતા અહીંયા આગળ ઉપસ્થિત હતી, પહેલી ક્રમ આપણે જોઈએ છે કે સગળા લોકો તેની પાસે આવ્યા હતા. એટલે કેવળ આ સ્ત્રી અને શાસ્ત્રીઓ ભરોસે પ્રભુ શ્રી કૃષ્ણ એકલા નતા, પણ ઘણી બધી વ્યક્તિઓ ત્યાં આવી હતી, અને તેમનો પ્રયત્ન હતો કે જો પ્રભુ તેને એ મારી નાખવા કે, તો એક સાથે આ જે જનતા ઊભી થઈ છે એ બધાનો એ પ્રેમ એક સાથે ગુમાવી દે. અને પાંચમી અને જે છઠ્ઠી જે પાંચમી જે બાબત છે એ છે કે એ રોમન સરકારના નજરમાં એ રાજદ્રોહી બની જાય. અને આવા બધા વેલ પ્લાન સાથે તો આવ્યા હતા કે પ્રભુ શ્રી કૃષ્ણ જો તેને શિક્ષા કરે, પ્રભુ શ્રી કૃષ્ણ જો તેને પત્થરે મારવા શકે, તો આ પાંચ બાબતો પ્રભુ શ્રી કૃષ્ણના હકમાં એ જાણે ખરાબ બનતી હોય એવું દેખાઈ રહ્યું હતું. અને હવે જો એ જોઈએ કે જો કદાચ તેને માફી આપે તો કેવી રીતે તેઓ ભાવી જાય. શાસ્ત્રીઓ ફરે છે તો એવું ઈચ્છા થાય કે તેને મારી નાખે તોય વાંધો નહીં, તો આ સંકળામણમાં આવશે, અને જો માફી આવે તો આ સંકળામણમાં આવશે. તો કઈ સંકળામણ? તો પહેલી વાત એ હતી કે મૂસાના નિયમ તોડવાનો જાણે કે એ તેઓ કહેતા હોય એવું. મૂસાના નિયમ આપણે જે જોઈ ગયા, મૂસાના નિયમ એમ કહે છે કે એવી અનંતે એ દરવાજાની બહાર, શહેરના દરવાજાની બહાર લઈ જવાની અને પથ્થરે મારી નાખવાની. અને પ્રભુ શ્રી કૃષ્ણ એમ કહે કે તેઓને માફ કરો, તો જાણે કે મૂસાના નિયમ એ તોડવા વિશે જાણે કે કહી રહ્યા હોય એવું આપણને એ દેખાય છે. બીજી જે બાબત છે એ તો જાણે કે વ્યભિચાર માટે જાણે કે પ્રભુ શ્રી કૃષ્ણ એ આ ખાડા કાન કરતા હોય એવું, અને જ્યારે વ્યભિચાર માટે ઉત્તેજિત કરતા હોય, પ્રોત્સાહન આપતા હોય એવું બની જાય. અને આશાસ્યો પ્રભુ શ્રી કૃષ્ણને કોઈ પણ રીતે તેમને વાંધામાં નાખવા માટેના આ બધા જ પ્રયત્નો હતા. જો તેને પથ્થરે મારે તો આ બધી બાબતો બનતી, ન મારવા વિશે કે માફી આપવા વિશે કે, તો આ બે બાબતો એ ચોક્કસ પ્રભુ શ્રી કૃષ્ણના હકમાં એ બનતી હતી. પરંતુ પ્રભુ શ્રી કૃષ્ણ તેઓને જવાબ આપે છે, જે ખાડો ખોદ્યો તો શાસ્ત્રીઓ ફરો છે કે પ્રભુ શ્રી કૃષ્ણ આ ખાડામાં આપણે નાખી દઈએ, પણ તેનો જવાબ એવો આપે છે કે જેને કારણે આ શાસ્ત્ર પડે છે તેમના પોતાના જ ખાડામાં એ તેઓ એ પડે છે. કલમ છઠ્ઠીમાં આપણે જોઈએ છે તો પ્રથમ પ્રભુ શ્રી કૃષ્ણ એ નીચા વળીને પોતાની આંગળી વડે એ જમીન ઉપર એ લખે છે. તો શા માટે પ્રભુ શ્રી કૃષ્ણ એ નીચા વળીને એ જમીન પર લખે છે? અહીંયા કારણે તો આ ટોળું એ તો તૂટી પડ્યું તો પ્રભુ તું જવાબ આપ, તું કહે અને પ્રમાણ અમે કરીએ. પણ અહીંયા ઘડે આપણે જોઈએ છીએ કે પ્રભુ ખ્રિસ્ત એ વાંકા વળીને નીચા વળીને એ જમીન ઉપર કાંઈ એ લખે છે. તો શા માટે તે લખતા હતા, શું લખતા હતા? તો જે તેના જવાબ કદાચ આ પાંચ એ હોઈ શકે. પહેલો જે જવાબ છે કદાચ આ હોઈ શકે કે ઉતાવળે જવાબ આપવો ન પડે અને તેના માટે તે વિચારવા માટે જાણે કે એમને એ ટાઈમ
એ ફાળવ્યો હતો. બીજું કારણ એ હોઈ શકે કે ઈસુ એ પોતાના પિતાની એ સલાહ લેવા માટે એ વાંકા વળીને એ જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના પિતાની એ સલાહ લેવા માંગતા હતા. ત્રીજું કદાચ એ કારણ એ હોઈ શકે કે જે આરોપી મુકતા જે વ્યક્તિઓ છે તેમને લાજ આવે, તેઓ જે શબ્દ વાપર્યા છે તેઓ જે તહમત તેમના પર મૂક્યું છે એ શબ્દોમાં તેઓને લાજ આવે, એ શરમ આવે એવો તેમનો એક ઈરાદો હતો. તેઓને એ સમય થોડો આપવામાં આવ્યો કે તમે શું બોલી રહ્યા છો, શેનું તમે આ તહમત આ સ્ત્રી પર મૂકી રહ્યા છે, પ્રશ્ન તો જરા સમજો. અને એવા ઈરાદા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને એ સમય આપે છે. અને પાંચમો જવાબ એ હોઈ શકે કે આ જે ફકરો છે એ આર્મેનિયમ ના તર્જુમા પ્રમાણે જો ભાષાંતર પ્રમાણે જો આપણે જો જોઈએ તો ત્યાં આગળ એવું લખવામાં આવ્યું છે કે તેમના પોતાના જ પાપો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નીચે લખતા હતા, જે આરોપીઓ હતા તેઓના પાપ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ નીચે એ લખ્યા હતા. અને છેલ્લી જે બાબત આ હોઈ શકે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બહુ લાગણી વશ થઈ ગયા છે. હા, એ તેઓ આજે તેના પર જે તો મત મૂકવામાં આવ્યો છે તેના માટે એ બહુ એ લાગણી વશ થઈ ગયા હોય છે. અને તેઓ આ એ આરોપીઓ ઉપર અને એ આ એ જે જનતા ઉભી છે તેઓની આંખમાં આંખ ઉમેરી શકતા નથી. અને વિશેષ કરીને આ જે સ્ત્રી છે એ સ્ત્રીને સામે જોઈ નહીં શકતા અને માટે એ પોતાની આંખો છુપાવતા એ નીચા પડી જાય છે અને જમીન ઉપર એ લખવા મળે છે. અને આમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમય જે પાળવે છે તેમાં આ શાસ્ત્રીઓ અને ફરિસીઓ તેઓએ તેમને પૂછ્યાછ કર્યો. સાતમી કલમ આપણે જોઈએ છીએ ત્યાં લખ્યું કે તેઓએ તેને પૂછ્યાછ કર્યો. તેઓ ઈચ્છતા હતા કે પ્રભુ બોલે, એમના શબ્દ બોલે, એ કઈક બોલે અને આપણે કાર્ય કરે. સાતમી કલમમાં આપણે જોઈએ છે કે ત્યારે તેણે ઉભા થઈને તેઓને કહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખરે તેઓ ઉભા થાય છે અને તેઓ કહે છે, તેઓનો જે કહેવાનો જે ભાવાર્થ હતો એ આ હતો કે તમે તેને પથ્થરે મારો. હા, તમે તેને પથ્થરે મારો, પણ તે પહેલા મારે એક વાત સાંભળો. અને મારી વાત એ છે કે જે પહેલો પથ્થર મારે એ વ્યક્તિ એવી હોય છે કે જે પાપ વિહોણી હોય, જેને કદી એ પાપ કર્યું ના હોય એવી વ્યક્તિ તેને એ પથ્થર એ મારે. અહીંયા કારણે જે શબ્દ વાપરવામાં આવ્યો છે ગ્રીક શબ્દ એ પાપ વિનાનો એટલે કે કુઈચ્છા રહિત. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો રિયલમાં તો આ રીતે તેમનો કહેવો હતો કે એમ હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગતા હતા કે તમારામાંથી જે પહેલો વ્યક્તિ એને પથ્થર મારે એ આ બાબત કરવામાં જેને કદી પણ તેને ઈચ્છા ધરાય ના હોય એવી વ્યક્તિ એ પહેલો પથ્થર એ તેને એ મારે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવા જવાબના કારણે આપણે નવમી કલમમાં જોઈએ છે તો બધા જ ચાલ્યા જાય છે. કલમ 10 અને 11 આપણે જોઈએ છે તો ઈસુએ એ સ્ત્રીને કહ્યું કે શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? અત્યારે આ સ્ત્રીએ કહે છે કે પ્રભુ કોઈએ મને દોષિત ઠરાવી નથી. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે હાલ હું પણ તને દોષિત ઠરાવતો નથી, તું હવેથી ચાલી જા અને નવે નામ તારી જિંદગી એ શરૂ કર અને હવેથી તું પાપ કરતી ના હવેથી તું એ પાપ કરતી ના. અને આમ આપણા પ્રભુએ આ સ્ત્રીને એક તક આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીને એક તક આપે છે. આપણો પ્રભુ એ મહાન પ્રભુ છે અને તે દરેક વ્યક્તિને એ તક આપે છે.
દરેક વ્યક્તિને એ તક આપે છે, સમય આપે છે અને ધીરજ પણ આપે છે. દુનિયાની જે રીત રિસમોથી અલગ આપણો પ્રભુ છે તે દરેક વ્યક્તિને એ તક આપે છે. દુનિયા કદાચ આપણે કદી તક ના આપે. જો દેશ ને રાજકીય રીતે આપણે જો જોઈએ, જો નોકરી ને વ્યવસાય તરફ આપણે જોઈએ તો કોઈ આપણને ચાન્સ ના આપે. જો આપણે ઇલેક્શનમાં આપણે ઉભા છે તો એક વખત આપણે જો હારી છે તો ફરી આપણે ચુનાવમાં ઉભરા માટે તક નહીં આપે કે ચલો કશું વાંધો નહીં, આ વખતે તમારો નંબર નથી લાગ્યો તો આવતીકાલે આપણે ફરી પાછા ચુનાવમાં આપણે ઉભા રહીએ. ના ભલાઓ, એવું તક એ કોઈ આ દુનિયામાં આપશે નહીં. અને એવી રીતે રમત ગમતમાં પણ આપણે જો જોઈએ તો ત્યાં પણ આપણે જોઈએ છે. ક્રિકેટમાં પણ જો એમ્પાયર એક વખત આઉટ કહી દે તો આપણે આઉટ છે, અને આપણે એ પ્લે ગ્રાઉન્ડમાંથી આપણે ચાલ્યા જવાનું, આપણે આઉટ થઈ જવાનું. અને એમ આ દુનિયામાં એ કોઈ પણ વ્યક્તિ એ આપણે તક કદી એ આપશે નહીં. પણ આપણો પ્રભુ એ મહાન છે, તે દરેક વ્યક્તિને એ તક આપે છે. અહીં કાળી છેલ્લી કલમ આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેને કહે છે કે તું ચાલી જા અને હવેથી પાપ કરતી ના. પ્રભુએ આ સ્ત્રીને એ તક આપે છે. ભલાઓ, પ્રભુએ એ કેવળ આ સ્ત્રીને તક નથી આપી, પણ પ્રભુએ એ આપણને એટલે કે મને અને તમને પણ એ હરરોજ દરરોજ એ આપણને એ તક આપે છે. તો પ્રથમ આ સ્ત્રીને કઈ તક આપી? તો પહેલી જે પ્રભુએ તેને તક આપી એ છે સુધરવાની તક. હા, એને સુધરવાની તક આપી, પ્રગતિ કરવાની તક આપી, વૃદ્ધિ પામવાની તક પ્રભુએ તેને આપી, અને આમ ફળવાન થવાની તક એ પ્રભુએ આ સ્ત્રીને આપી. એટલું જ નહીં પણ તેની સાથે સાથે તમામ સુવિધાઓ પણ આપી. હા, પ્રભુએ એ આપણને અને આ સ્ત્રીને એ તક આપી છે, અને છે સુધરવાની. ભલાઓ, પ્રભુએ આપણને તક આપી છે સુધરવા માટે, અને એ સાથે સાથે તમામ સુવિધાઓ પણ પ્રભુએ આપી છે. તો કઈ કઈ સુવિધાઓ આપી છે? વચન આપ્યું છે, વચનનો પ્રકાશ પણ એ પ્રભુએ આપ્યું છે, પવિત્ર આત્માની હાજરી અને દોરવણી પણ પ્રભુએ આપી છે, અને એ મંડળી અને તેની સંગત પણ પ્રભુએ આપી છે. અને તમામ એ વ્યવસ્થાઓ એ પ્રભુએ આપણને આપી છે કે જેના કારણે આપણે સુધરી છીએ. પ્રભુએ એ આપણને એ તક આપી છે અને આપણે ચોક્કસ એ સુધરી જવું છે. દુનિયાવી જે વિધર્મી વિશે જો જોઈએ તો આવી કોઈ વ્યવસ્થા તેઓના માટે નથી. આપણો પ્રભુ એ મહાન છે, અને આપણો મહાન પ્રભુએ એ આપણને એ તક આપે છે. વ્યસનીને પણ એ વ્યસન છોડવા માટે તક આપે છે, એટલે કે પાપીઓને તેના પાપમાંથી એ છુટકારો મળે એવી તક પ્રભુ આપે છે. એ જ્યારે વ્યસન કરે છે ત્યારે વ્યસન કરતાની સાથે એ મરી નથી જતો, પ્રભુ એને એ તક આપે છે સુધરવાની. બીજી તરફ એ પ્રભુ આ સ્ત્રીને અને આપણને એ આપે છે એ બીજી તક છે જે તારણ પામવાની. તારણ પામવાની તક એ પ્રભુ એ આજે તમને અને મને પણ આપે છે. આ વ્યભિચારની જે સ્ત્રી આ જે હોય છે તેનો તો આ છેલ્લો દિવસ હોય છે. લોકોએ તો પોતાના હાથમાં કદાચ પથ્થર લઈને પણ ઉભા થઈ ગયા હતા. આ સાસરીઓ પરોસીઓ એ ખાસ પ્રકારનો પ્લાન કરી દીધો હતો, અને આ સ્ત્રીને માટે તો એ છેલ્લો એ દિવસ હતો. પણ પ્રભુએ એ તેને એ તક આપે છે. 11મી કલમમાં જોઈએ છે તો પ્રભુએ તેને તક આપે છે, પ્રભુએ આપણને પણ તક આપે છે. પ્રતિક્રમ 22 અને 1 માં જોઈએ છે ત્યાં કઈ લખવામાં આવ્યું છે કે જુઓ હું થોડી વારમાં આવું છું. પ્રભુનું વચન કહે છે કે જુઓ હું થોડી વારમાં આવું છું. જો ખરેખર પ્રભુના વચન પ્રમાણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જાય તો શું બને? કદાચ ઘણી બધી વ્યક્તિનો એ છેલ્લો દિવસ એ બની શકે છે. ઘણા બધા કદાચ નાશમાં પણ એ જઈ શકે છે. પણ ના વાલા, પ્રભુ એવો ઈચ્છતા નથી, પ્રભુ એવો ઈચ્છતા નથી, અને માટે પ્રભુ એ ધીરજ રાખે છે, સમય આપે છે, અને તક એ પ્રભુ એ ચોક્કસ આપે છે. બીજો પિત્તર 3:9 કલમમાં લખવામાં આવ્યું છે કે તે તેના વચનમાં વિલંબ શા માટે કરે છે, તો તેનું કારણ એ ત્યાં લખવામાં આવ્યું છે. ત્યાં ઘરે લખવામાં આવ્યું છે પણ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાતાપ કરે.
અને એવો ઈશ્વરની એક ઈચ્છા છે અને માટે પ્રભુએ મને કીધું છે કે હું થોડી વારમાં આવું છું. એ વિલંબ કરવાનું એ કારણ છે કે એક પણ વ્યક્તિ એ નાશ મને જાય અને માટે એ પ્રભુ એ પ્રમાણે કહે છે. બીજો કરંતી છઠ્ઠો અધ્યાય બીજી કલમમાં લખ્યું છે કે જો હમણાં જ માન્યકાળ છે, જો હમણાં જ એ તારણનો એ દિવસ છે, વાયદો અને હટીલાય એ બિલકુલ ચાલશે નહીં. પ્રભુએ જયારે આજે આપણને તક આપી છે, સમય આપે છે, ત્યારે આપણે સુધરી છીએ, તારણ પામી લે. કદાચ આજે એ જે તક મળી છે કદાચ કાલે ન પણ મળી શકે. આપણા જીવનનો એ કોઈ ભરોસો ન કરી શકે. ક્યારે આપણું જીવન એનો પૂર્ણવિરામ આવી જાય એ કોઈને ખબર નથી. મારા વિશે જો હું કહું તો અત્યારે હું તમારે કહું ઉભો છું, પણ થોડોક સમય પછી હું ન પણ હોઈ શકું. આપણા જીવનનો કોઈ ભરોસો નથી. પ્રભુએ જે સમય આપ્યો છે, જે તક આપી છે, તેનો લાભ આપણે એ ચોક્કસ એ લઈ લે. એક ઉદાહરણ આપવા માંગુ છું. આ રશિયાની આ વાત છે. 14/8/2019 એટલે 14 ઓગસ્ટ 2019 ની આ વાત છે, રશિયાની વાત છે. રશિયામાં એક બહુ મોટું એક ભવ્ય એ ચર્ચ હતું અને એ ચર્ચમાં એવું કહેવાય છે કે 2000 થી પણ વધારે એ લોકો તેમાં એ બેસી શકતા હતા, એક સાથે પ્રભુનો એ મહિમા એ કરી શકતા હતા. અને આ ચર્ચમાં એ તો ભક્તિ સભા એ ચાલુ હતી અને જ્યારે ભક્તિ સભા ચાલતી હતી અને એવા સમયમાં પાદરી સાહેબ જ્યારે એ ઊભા હતા અને એવા સમયમાં પાદરી સાહેબ સાથે એક વ્યક્તિ આવીને એવું કહે છે કે મોસમ વિભાગમાંથી એક સમાચાર આવ્યા છે કે થોડા સમયમાં એટલું ભારે વાવાઝોડું આવશે કે જેમાં ઘણી બધી જે સંપત્તિઓ છે એ નષ્ટ પામશે અને બધા જ પોતપોતાના ઘરે ચાલે જાય. એવી વિનંતી પાર્ક સાહેબ તમે કરો અને આ ચર્ચ બહુ ઝડપથી તમે પૂર્ણ કરો એવી વિનંતી કરવામાં આવે છે. કારણ કે આ જે વાવાઝોડું છે એ તો બહુ ભારે વાવાઝોડું છે અને માટે તેઓને એ વિનંતી કરવામાં આવે છે. અને પાર્ક સાહેબે એ ભર એ ભક્તિ સભામાં એવું કહે છે કે હવે આપણે આ ભક્તિ સભા પૂર્ણ કરી રહ્યા છે કારણ કે પરિસ્થિતિ આ રીતે છે. અને લોકોએ જાણ્યું કે બહુ મોટું વાવાઝોડું આવ્યું છે ત્યારે તેઓ એક સાથે બહાર નીકળવા જાય છે. આપણે જાણીએ છીએ કે ચર્ચ હોય તો કદાચ તેના બે બારણા હોય અને કદાચ મોટો અને ભવ્ય ચર્ચ હોય તો કદાચ 4 કાં તો 6 બારણા હોય અને આટલી મોટી સંખ્યા એક સાથે તેઓ બહાર જવા માંગે છે, એક સાથે પોતપોતાના ઘરે જવા માંગે છે, એક સાથે એ સુરક્ષિત જગ્યાએ જવા માંગે છે અને બધા જ એક સાથે એ તૂટી પડે છે બહાર જવા માટે. ના આપણે જાણીએ છીએ કે કોઈ ઝડપથી ચાલનાર હોય, કોઈ ધીમું પણ ચાલનાર હોય, કદાચ કોઈને હાથ પકડીને પણ એ ચાલનાર વ્યક્તિઓ હોય અને બધા જ આ લોકો એકત્ર થયા હોય છે અને બધા જ એ સાથે એ નીકળવા એ જાય છે. અને વાતમાં એવું બને છે કે જ્યારે તોફાન એ સાંજ પડે છે ત્યારે આ ચર્ચની મુલાકાત લેવામાં આવે છે ત્યારે જોવામાં આવે છે કે જે ચર્ચનો જે દરવાજા હતા એ દરવાજામાં 145 લોકો એ ત્યાં દબાઈને મરી ગયા હતા, એકબીજાને અથડાઈને એકબીજાના ઉપર એ પગ મૂકીને ચાલ્યા જાય છે અને જેને કારણે 145 લોકો એ ચર્ચના દરવાજામાં જ તેઓ મરણ પામે છે. આપણે જાણતા નથી અને લોકો પણ જાણતા નથી, કોણ જાણે આ 145 માંથી કેટલા એ પ્રભુની પાસે આવ્યા છે, કેટલા એ તક ઝડપીને એ સુધરી ગયા છે, કેટલા એ તક ઝડપીને એક દહાજ તેઓ એ તારણ પામ્યો છે, કોણ જાણે. આપણે એ જાણતા નથી, પણ પ્રભુએ આપણને હજુ એ તક અને સમય આપ્યો છે. સુધરી જવાની એ બહુ જરૂર છે, તારણ પામવાની એ બહુ જ એ જરૂરી છે. દુનિયાવી વાના માટે આપણે બહુ જ દોડધામ કરી મૂકતા હોય છે, દુનિયાવી વાના માટે આપણે બહુ ઝડપથી એ તક ઝડપી લેતા હોય છે કારણ કે આપણને ખબર છે કે થોડાક દિવસની એ ઓફરો છે, થોડાક દિવસની એ છૂટ આપવામાં આવી છે, થોડાક સમય માટે એ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે અને દુનિયાવી વાના માટે આપણે દોડતા ચાલ્યા જાય છે, એ સમયની અંદર એ આપણા કામ એ પૂરા કરી દેતા હોય છે. અને એવી એ ઝડપ એ આત્મિક વાનાઓ માટે આકાશી વાનાઓ માટે પણ આપણે એ રાખવી જોઈએ.
ત્રીજી અને જે છેલ્લી તક પ્રભુએ આ સ્ત્રીને અને આપણને જે આપી હતી એ આજ્ઞાધીન થવાની તક પ્રભુએ અત્યારે આજ્ઞા આપી આપી હતી કે તું ચાલી જા હવેથી પાપ કરતી ના આ આજ્ઞા પ્રભુએ આ સ્ત્રીને આપી એ તક આપી એ આજ્ઞાધીન થવા માટે પાપ ન કરવાના માટે તો શું વાત આવો પ્રભુએ આપણને કોઈ આજ્ઞા આપી નથી પ્રભુએ આપણે કઈ જણાવ્યું નથી પ્રભુએ પણ આપણને આજ્ઞાઓ આપી છે પ્રભુએ આપણને પણ એ સમય આપ્યો છે એ આજ્ઞા અધીન થવાને માટે જો આપણે બાઇબલમાં આપણે જોઈએ છે જો શરૂઆતથી જો અંત સુધી આપણે જોઈએ તો ઘણી બધી વ્યક્તિઓને આજ્ઞા આપવામાં આવી હતી તેઓને તક આપવામાં આવી હતી તેઓને સમય આપવામાં આવી હતી તેમને સુધારવાની તક આપવામાં આવી હતી તેમ છતાં પણ તેઓ એ તક એ જતી કરી અને તેનું પરિણામ પણ આપણે એ જાણીએ છીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આદમ હવા આદમ હવા વિશે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કેટલી સુંદર કે વાડી કે પ્રભુએ બનાવી હતી દરેક પ્રકારના ફૂલ અને ફૂલ ફળ ને બધું જ તેમાં હતું અદ્ભુત તેમાં હતું તેમાં ખાઈ પીને આનંદ કરવાની વાત હતી પણ પ્રભુએ જે આજ્ઞા આપી હતી એ આજ્ઞા એ આદમ હવાએ એ પાડી નહીં એવો આજ્ઞા દી થાયને અને માટે એ અદન વાળીમાંથી તેઓને એ ખાડી મૂકવામાં આવે છે અને એમાં આપણે આગળ જો જોઈએ તો કાઈને પણ સારા અર્પણ લાવવાની એ તક હતી અને કઈ પણ એ સારા અર્પણ એ લાવે અને આગળ જતા આપણે જોઈએ તો ઇબ્રાહિમ અને લોતે એ તક એ ઝડપી લીધી પ્રભુની આજ્ઞાધીન થયા એ તક તેઓ ઝડપી લીધી પણ જો લોતની પત્ની વિશે આપણે જાણીએ છીએ કે તેઓ આજ્ઞાધીન થયા નહીં અને તેઓ પાછો વળે જોયું અને ખાર નખાવડી થઈ ગઈ અને આપણે જોઈએ છે કે બાઇબલમાં જે જે વ્યક્તિને આજ્ઞા આપવામાં આવી હતી એ જેઓ આજ્ઞા પાડી તેઓનું ભલું થયું અને જો આજ્ઞા ન પાડી તેના વિશે આપણે એ જાણીએ છીએ અને એવી જ રીતે જો નવા કરારમાં આપણે જો જોઈએ તો માગ્યોએ અને ભરવાળાએ એ તક ઝડપી લીધી હતી અને પ્રભુના આગે દર્શન જોયે કર્યા હતા પણ પેલા હેરોદ રાજાએ શું કરી એના જ રાજ્યમાં એના જ ગામમાં કે એના પ્રજામાં જ પ્રભુ યેશુ ખ્રિસ્ત એ જન્મ પામ્યા હતા પણ તેમ છતાંય આ હેરોદ રાજાએ એ તક એ જતી કરી અને એમ યહૂદા ઈસ્કારિયોતને પણ ઘણી તક આપવામાં આવી હતી આજ્ઞાધીન થવાની એટલે તક એ મળી હતી અને તેને પણ એ તક એ જતી કરી અને તેનું પણ શું પરિણામ આવે છે એ આપણે એ જાણીએ છીએ વાલા પ્રભુએ પણ આ સ્ત્રીની જેમ આપણને પણ એ સુધારવાની તક આપી છે આપણને પણ એ તારણ પામવાની તક આપી છે અને પ્રભુએ આપણને આજ્ઞાધીન થવાની તક પ્રભુએ આપી છે અને પ્રભુએ જ્યારે આ સમય તક અને આપણા માટે ધીરજ રાખી છે ત્યારે આપણે ચોક્કસ તેનો આપણે લાભ લઈ લેવો છે અને આપણું જીવન એ તો પ્રભુને માટે એ આપણે સમર્પિત કરી દેવું છે પ્રભુ આ વચનો સમજવા માટે તમને કૃપા આપે પ્રાર્થના કરીએ પવિત્ર અને કૃપાળુ ઈશ્વર પિતા અમારા રાજાઓના રાજા અને અમારા પ્રભુના પ્રભુ અમે સર્વો માન મહિમા ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ કેટલા અદ્ભુત અને સુંદર વચનો પ્રભુ તમે અમને આપ્યા અને વચનો શીખવાના માટે સમજવા માટે પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિ અને ડાપણ પણ તમે આપ્યું અને પ્રભુ તમે અમને જે તક આપી છે સુધરવાની તારણ પામવાની અને આજ્ઞાધીન થવાની જે તક આપી છે એ તક અમે ઝડપી દઈએ અને પ્રભુ અમારું જીવન પ્રભુ તમને પસંદ પડે એવું જીવન જીવવા માટે અમ સર્વ કૃપા થવા દો પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આમેન मैं गाऊं हालेलुया मेरे शत्रुओं के सामने मैं गाऊं हालेलुया शंका की शोर से परे मैं गाऊं हालेलुया
ऊंचा और ऊंचा मेरे स्तुति की ललकार रख के डे से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है गाऊं हालेलुया मेरे हर एक कण कण से मैं गाऊं हालेलुया अंधेरा सारा दूर हटे मैं गाऊं हालेलुया रहस्यों के बीच में मैं गाऊं हालेलुया डर तेरा मुझ पे जोर नहीं मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार रख के ढेर से आशा उभरे ऊंचा उठाए जय गीत गाए ऊंचा उठाए जय गीत गाए ऊंचा उठाए शंका के शोर से परे ऊंचा उठाए मेरा हथियार है जय गीत गाए स्वर्ग मेरे लिए लड़े ऊंचा उठाए स्तुति की ललकार रख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार रख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है
जो सब नामों के ऊपर है। आपने मृत्यु पर जयवत हो उसके डंक को हमेशा के लिए तोड़ दिया। प्रभु स्वर्ग के नीचे और पृथ्वी के ऊपर केवल एक ही नाम दिया गया है, जिस नाम से मुर्दे जी उठते हैं, सूखी हड्डियों में जान भर जाती है, राख की जैसी अवस्था में भी अपरंपार आशा को भरता है। प्रभु अपने शत्रुओं के सामने, हमारी परिस्थितियों के बीच में, हर शक और सवालों के ऊपर हम आपके नाम को ऊंचा उठाएंगे, क्योंकि सारी स्वर्गीय सेना हमारे लिए लड़ती है और हम जानते हैं कि जो हमारे अंदर है वो उससे बढ़कर है जो इस संसार में है, क्योंकि इन सब बातों में उसके द्वारा जिसने हमसे प्रेम किया हम जीवन से बढ़कर है। यीशु मसीह के नाम से आमीन। यीशु, तू हमसे इतना प्यार कैसे कर सकता है, जानकर कि हम कैसे हैं, हम भटक सकते हैं, फिर भी तेरा प्यार हमारे लिए कभी कम नहीं हुआ। तेरी स्तुति मैं करता हूं, तेरे प्यार की वजह से परमेश्वर तेरे सामने आकर मैं झुकता हूं, तुझे आराधना देता हूं। प्रभु मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार, मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार, ओ, इतना प्यार। तेरी राहों पर चलते चलते कई बार मेरे कदम भटक गए, तेरी राहों पर चलते चलते कई बार मेरे कदम भटक गए, फिर भी न छोड़ा तूने हाथ मेरा, फिर भी न छोड़ा तूने हाथ मेरा। तो क्यों करता मुझसे इतना प्यार, मैंने पूछा से तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार। उसने कहा पूरे दिल से, क्योंकि तू है रचना। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। तू मुझसे प्यार बेहद करता है, ऐसा से प्यार करता है, तू मुझसे प्यार करता है। मेरी गलतियों
के परे देख कर मुझसे तू प्यार करता है। कमजोरी ना देख कर सामर्थ्य भरता है, प्यार करता है। तेरी स्तुति रचना, मैं तेरे हाथों की रचना हूं। तूने मुझे रचा है, जन्मा है, इसलिए तेरा प्यार हमेशा मेरे लिए रहेगा। यीशु सर्वनामों में श्रेष्ठ नाम, सुंदर उद्धारक महिमा मैं प्रभु, इम्मानुएल परमेश्वर है सा, धन्य उद्धार जीवे ओ यीशु सर्वनामों में श्रेष्ठ नाम, सुंदर उद्धार महिमा मैं प्रभु, Yeshua.
प्यार के लिए धन्यवाद। तेरी आराधना मैं करता हूँ तेरे प्यार के लिए। Come on, people, just worship for some time wherever you are. Thank you, Jesus.